ओके क्वेश्चन एक नो आंसर बाह्य फलन व्याख्यायित करो એટલે શરીરની બહાર ક્યાં તો પાણીના માધ્યમમાં જે ફલન થાય એને કહેવાય બાહ્ય ફલન બાહ્ય ફલન કેની લાક્ષણિકતા છે તો વનસ્પતિની દુનિયામાં લીલ અને પ્રાણીઓની દુનિયામાં માછલી અને દેડકા જેવા ઉભયજીવી એમાં શરીરની બહાર પાણીના માધ્યમમાં ફલન થાય એને બાહ્ય ફલન કહેવાય બાહ્ય ફલન દર્શાવતા સજીવો વચ્ચે યોગ્ય તાલમેલ હોય યોગ્ય સુમેળ હોય એટલે એ પૂર્ણ પરિપક્વતા એ સમાગમ કે મૈથુન કે એ પ્રાજ્ઞાનિક પ્રક્રિયાઓ દ્વારા એ પાણીની અંદર એ એક જ સાથે વધુ પ્રમાણમાં જન્યુ એટલે નરજન્યુ અને માદાજન્યુ શુક્રકોષ અને અંડકોષ છે એનો ત્યાગ કરે છે અને એ પાણીના માધ્યમથી બંને જન્યુઓ એકબીજા સાથે જોડાય એટલે ફલન પૂર્ણ થાય છે અને આ રીતે મત્સ્યની દુનિયામાં મીઠા પાણીની મત્સ્ય એટલે અસ્થિ મત્સ્ય બોનીફિશ અને દેડકા એ મોટી સંખ્યામાં એ સંતતિ ઉત્પન્ન કરે છે પુષ્કળ પ્રમાણમાં હજારોની સંખ્યામાં એ સંતતિ ઉત્પન્ન કરે છે હવે એના ગેરફાયદા જો આટલી વાત કરવાનો એક માર્ક્સ હોય તો ગેરફાયદાની મેટર આવશે એનો બીજો એક માર્ક્સ ગેરફાયદા એ છે કે ઉત્પન્ન થયેલી સંતતિ એ ભયજનક પરિસ્થિતિનો સામનો કરે છે અને ભયજનક પરિસ્થિતિનો સામનો કરવો એટલે પર્યાવરણીય પ્રતિકૂળતાઓ અને પરભક્ષકોના આક્રમણનો એ શિકાર બને છે દુશ્મનોના આક્રમણનો શિકાર બને છે અને માટે મોટાભાગની સંતતિ પોતાના વિકાસ તબક્કામાં એ અકાળે નાશ પામે છે બહુ ઓછી સંતતિ છે એ પૂર્ણ પરિપક્વતા કે પુખ્તતા સુધી પહોંચે છે એનું કારણ છે એ આ છે અને આને સામે એની સર્વ આપણે એમ કહીએ કે એની પૂર્તતા કરવા માટે એ વિપુલ પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે છે ઓકે